નમસ્કાર, હું છું અલ્પા પરમાર. ZS TV સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ફરી ગુજરાતના પ્રવાસે આવશે અમિત શાહ. આદિવાસી દલિત મતદારો પર ભાજપનું ફોકસ. તંદૂરી રોટી બનાવતી વખતે રસોઈયો રોટી પર થૂંક્યો, ધરપકડ. ગુજરાતની 59 ગ્રાન્ટેડ BEDમાં પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર. આંતરરાષ્ટ્રીય નર્સ ડે, સુરત સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ બહેનોનું સન્માન. ઇન્ડિગોએ વિકલાંગ બાળકને વિમાનમાં બેસતા રોક્યો, સિંધિયાએ તપાસના આદેશ આપ્યા. અમદાવાદમાં આજે ગરમીનો પારો 47 ડિગ્રીએ પહોંચી ગયો. સુરત રેલવે પોલીસે 6 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી, નકલી આધાર કાર્ડ મળ્યા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસ્તે રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રસ્તે રખડતા આખલાઓ છાસવારે રસ્તાઓ પર યુદ્ધ કરે છે ત્યારે લોકો ભય અનુભવે છે. છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે નરેગા યોજના અંતર્ગત તૈયાર કરાયેલા મેદાનમાં આંતરવહીવટી 5 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો. અમદાવાદના બાપુનગરની શ્રમજીવી મહિલાઓને માનવ ગરીબ કલ્યાણ યોજના હેઠળ સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા. કપરાડામાં SOGની ટીમે એક યુવકને 500 રૂપિયાની 586 ડુપ્લિકેટ નોટ સાથે યુવકને ઝડપી પાડ્યો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વર મંદિર પાસે સાવર સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભ યોજાયો હતો, જેમાં રાજ્યકક્ષાના મધ્યજોનનો 3 દિવસીય પ્રવેશમાં 750 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. સોમનાથ મંદિર ખાતે 72મા સ્થાપના દિનની વિશેષ ઉજવણી કરવામાં આવેલ. સોમનાથ મહાદેવની મહાપૂજા, સરદાર વંદના, દીપમાળા, વિશેષ શૃંગાર સહિત આયોજન. સાબરકાંઠા જિલ્લાના વડાલીના રેલવે ફાટક પાસેના હોલસેલ શાક માર્કેટ આગળ ચક્રવાતની ચકરડી આવતા શેડ ઉડતા દોડધામ મચી. સિઝનની સૌથી વધુ ગરમી ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન સાથે સિઝનની સૌથી વધુ ગરમી. આગામી દિવસોમાં પણ આકરી ગરમી પડવાની આગાહી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી બ્રહ્માણી માતાજી મંદિર ખાતે 5મો પાટોત્સવ યોજાયો, જેમાં હવન પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ખરાબમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં રાજેન્દ્રનગર સોસાયટીમાં લગ્ન મંડપમાં અચાનક આગ લાગી. લગ્ન મંડપમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ. ચાલુ ભોજન સમારંભમાં અચાનક આગ લાગતા લોકોમાં નાસભાગ મચી ગઈ. લગ્ન પ્રસંગમાં પીવાના પાણીની મિનરલ વોટર બેગો વડે આગ બુઝાવવાના સ્થાનિકોએ પ્રયત્ન કર્યા. નગરપાલિકા ફાયરની ટીમને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગમાં કાબુ મેળવ્યો. તમને જણાવી દઈએ કે દરજી સમાજના લગ્ન પ્રસંગે મંડપમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. સંબંધના અશોક વધુ વિગતો આપી રહ્યા છે. શું વિગતો? જી ના, વાત કરવામાં આવે બનાસકાંઠાની. બનાસકાંઠામાં હાલમાં લગ્નની મોસમ ખૂબ જોરમાં ચાલી રહી છે. તેમાં પણ ઉનાળાની એકદમ ગરમીના લીધે કેટલી જગ્યાઓ આગ લાગવાના સિલસિલા યથાવતે. એવો જ બનાવ આ ગુજરાતની રાજેન્દ્રનગર સોસાયટીમાં જોવા મળ્યો, જ્યાં લગ્ન પ્રસંગમાં લગભગ 200 લોકોનું જમણવારો ચાલુ હતો. ત્યાં જ લગ્નના રસોડામાં અચાનક કોઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, જેમાં મંડપના 7-8 લાખ રૂપિયાનું મંડપ 7-8 લાખ રૂપિયાનું નુકસાન આવ્યું. તેમજ રસોડામાં રાખેલી તમામ ઘરવખરી બગીને ખાસ થઈ ગયેલી છે, જે આ આગના લીધે આકાશમાં એકદમ ધુવાડાના ગોરડે ગોટા ઉડ્યા છે. જે આગને લઈ લોકોમાં હાલ તો નાસભાગ ચાલુ છે. જે નગરપાલિકાની ટીમ આગ બુઝાવવા માટે ટીમો હાજર કરેલી છે. જી બિલકુલ. અશોક, કોઈ જાનહાનિના સમાચાર છે કે કેમ? હાલમાં તો કોઈ જાનહાનિના કોઈ સમાચાર નથી અને હાલમાં થરાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે અને આગ બુઝાવવા માટેની જે નગરપાલિકાનું ફાયર બ્રિગેડ છે તે પણ ઘટનાસ્થળે હાજર છે. હાલમાં તો આગને કાબૂમાં લેવામાં આવી છે, પણ હજુ કોઈ મોટી જાનહાનિ થઈ એવું કોઈ જાણવા મળેલું નથી. જી બિલકુલ, આભાર સમગ્ર વિગતો બદલ. તો થરાદની રાજેન્દ્રનગર સોસાયટીમાં લગ્ન મંડપમાં અચાનક આગ લાગી. ચાલુ ભોજન સમારંભમાં અચાનક આગ લાગતા લોકોમાં નાસભાગ મચી ગઈ.
મિનરલ વોટરની બેગો વડે લોકોએ આગ બુઝાવવાના પ્રયત્ન કર્યા હતા. નગરપાલિકા પાણી ટીમને જાણ કરતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી. રાજધાનીના કોઈ અહેવાલ નથી. દરજી સમાજના લગ્ન પ્રસંગે મંડપમાં સોફ્ટકીના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. તો સુપરભાર સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો જડેશ ટીવી. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5204.